નમસ્કાર દર્શક મિત્રો, ગામડાની વાતો, ગામડાની સકારાત્મક વાતો, ગામડા લોકોની વાતો, ગામડાની સમસ્યાઓ અને દેશનું ગામડું આજે ધબધબી રહ્યું છે તેની પણ વાતો કરીશું. સૌથી પહેલા ગામે ગામ સી 24 કલાક જોતા તમામ દર્શકોનો ખાસ આભાર માનીએ છીએ. આ કાર્યક્રમનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ શરૂ થયાના 2 જ દિવસમાં એક અહેવાલની ધારી અસર પડી અને એટલે જ અમે કહીએ છીએ કે તમારા આ કાર્યક્રમમાં અમે નહીં માત્ર તમારા ગામની સમસ્યાની વાતો કરીશું, પરંતુ લાવીશું તમારા સમસ્યાનું સમાધાન, સકારાત્મક બાબતોની વાત કરીશું. તો આજે આપણે વાત કરીશું મોરબીના એવા ગામડાઓની વાત કે જ્યાં ઝી 24 કલાકના અહેવાલ બાદ પાણીની સમસ્યાનું આવ્યું છે સમાધાન. ઉનાની એ આંગણવાડીની વાત કરીશું જે જર્જરિત હાલતમાં હતી, બાળકોના જીવ જોખમમાં મુકાયા. ઓલપાડના એ યુવાનો કે જેણે ઉચ્ચ અભ્યાસ છોડી અપનાવ્યો પશુપાલન વ્યવસાય, માટીમાંથી બનેલા ફ્રીજની પણ અનોખી વાત કરીશું. દુષ્કાળને ભૂતકાળ બનાવવાની નેમ લેનારા સુરતના અનોખા ઉદ્યોગપતિની વાત કરીશું ગામડા જાગે છે. ગામડું જાગે છે. નમસ્કાર, હું જનક. મોરબીમાં ફરી એકવાર ઝી 24 કલાક ખેડૂતોનો અવાજ બન્યું. સિંચાઈ માટે પાણી મળતા ખેડૂતોએ શરૂ કરી છે વાવણી. સુકી ભટ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો અને માની રહ્યા છે ઝી 24 કલાકનો આભાર. ખેડૂતોએ ચોમાસુ આવતા આગોતરું વાવેતર કરવાની શરૂઆત તો કરી, પરંતુ નસીબની બલિયારી એ કે સિંચાઈ માટે પાણી નહોતું. માળિયા તાલુકાની નર્મદા માળિયા બ્રાન્ચ કેનલના કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ન તો પાક માટે પાણી મળ્યું કે ન મળ્યું ઢોર ઢાંખર માટે. અંતે ઝી 24 કલાકના ગામડું જાગે છે માં અહેવાલ પ્રસારિત કર્યાના તુરંત બાદ જ તંત્ર દોડતું થયું. સુરેન્દ્રનગર જિલ્લામાં ખોલી નખાતા નર્મદા કેનાલના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા અને માળિયા કેનાલમાં છેવાડા સુધી નર્મદાનું પાણી પહોંચતું થયું. એક નહીં પણ 10 ગામના ખેડૂતો માની રહ્યા છે ઝી 24 કલાકનો આભાર. ઝી 24 કલાકે અમારો અવાજ ઉઠાયો અને તંત્રએ થોડીક મહેનત કરી અને છેલ્લે હમણાં કાલ રાત્રે મોડી રાત્રે 10 ગામને પાણી આવ્યું છે. થોડો ઘણો વરસાદ થયો એટલે 50% મોલ અમારો બચી જશે અને 50% ફેલ થશે. અમારે જ્યારે જરૂરત હોય એવી રીતના અત્યારે પાણી આવે છે, એવી રીતના પાણી સતત આવ્યા રાખે તો જ અમારો મોલ બચે એવી તંત્રને પણ દરખાસ્ત કરી અને ઝી 24 કલાકનો ખૂબ ખૂબ આભાર માની છીએ કે અમારો અવાજ સમયસર ઉઠાવ્યો. છેલ્લા માળિયા તાલુકાના 12 ગામને છેલ્લા 10-12 દિવસે પાણી મળતું નહોતું. ગઈકાલે ઝી ટીવીના માધ્યમથી ઝી ટીવીમાં સમાચાર આવ્યું છેલ્લા 12 ગામને પાણી નથી મળતું. એના અનુસંધાને અમારા નર્મદા નિગમ તથા GWAની ટીમના સંયુક્ત પ્રયાસોથી ગઈકાલે અમારે જે બિનજરૂરી જે પાણીનો દુરુપયોગ કરતા હતા એ બંધ કરાવી આજે એમ કે છેલ્લા 12 દિવસથી જેને એક ગામને પાણી નહોતું મળતું તે ગામને આજે પાણી પહોંચેલ છે અને એના જેના 10 ગામથી જે પાપ સુકાતો હતો આજે એને જીવદાન મળેલ છે અને ખેડૂતો તરફથી ખુશી થયેલ છે. ગત વર્ષે માળિયા તાલુકામાં ઓછો વરસાદ હતો, જેથી આ વર્ષે જો સારો વરસાદ થાય તો પાક લઈ શકાય અને આ માટે ખેડૂતોએ સરકારના હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાનમાં રાખી આગોતરું વાવેતર કર્યું હતું. જો કે માળિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો તેમ છતાં તાલુકાના છેવાડાના ગામ સુધી ખેડૂતોને પાણી મળે છે કે નહીં તે જોવાની તસ્દી પણ લેવામાં નહોતી આવી, જેથી ખેડૂતોને માલધારીઓ સહિતનાઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પરંતુ આ કેનાલમાં આજની તારીખે 2.40 મીટર સુધી પાણી છોડવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ આ જ રીતે પાણી છોડાશે તો ખેડૂતોને રાહત રહેશે તેવી આશા વ્યક્ત કરાઈ. કેનાલમાં 2 મીટર જેવું પાણી હાલે અને આવું નવું આ 2 મીટર નહીં પણ 1.5 મીટર પાણી અમને મળે ને તો જ અમારા 8-10 ખેડૂતની કઈક આવક થાય અને આના ઉપર જ ખેડૂ એ પછાત તાલુકો માળિયા આ ગામડામાં બીજો કોઈ આશરો છે જ નહીં. હવે જો આ પાણી આ રીતે અમને 1.5 મીટર નડતા પછી કપાની સિઝન પાકે કે જીરું થાય ત્યાં સુધી પૂરું પાડે સરકાર
તો જ અમને ફાયદો થાય. બાકી તો નક દિવાળી આ ના પહોંચી છે, અમારે આવી નું ફેરવાની કે અહીંયા મશીન ચાલુ થયા, પાણી બંધ, ગેટ ખોલ નાખે, જેમ આવે એમ પાણી વેડફી નાખે. અમારે અમારે ખેડું છે પણ વેડફી નાખે તો અમે થોડા એને બાજુ જઈ શકવાના. કાનૂન તો હાથમાં લેવા નથી, ઘર અમારો નથી. અમે ખેડું છે, એ ખેડું છે, ભલે લેતા હોય અમારા પહેલા એ લઈ લઈએ પછી અમને આપે, પણ હવે જોઈ એટલું લઈ અને પાણીનો બગાડ અટકાવે એટલે આપણી મહેરબાની બધાની. એમ ખેડૂત અત્યારે આ પાણી મળ્યું, અમારા દહ ગામના કપાસિયા બચી જશે. અમારા કપાસિયા મૂકેલા હતા, બગડવાની ભીતિ હતી, થોડો વરસાદ થયો તો થોડું આ પાણી આવે એટલે કપાસિયા બચી જાય. માળિયાના કેનાલ કમાન્ડ વિસ્તારમાં આવતા 10 ગામોમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ પાણી ન મળવાથી ખેડૂતોની વધેલી ચિંતા દૂર થઈ છે. પરંતુ જો ફરી પાણી મળતું બંધ થશે તો તેમને પાક ખોવાનો વારો આવશે તેમાં કોઈ શંકા નથી. હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી. ગામડું જાગી રહ્યું છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તીથવા ગામમાં 24 કલાકના અહેવાલની અસર થઈ. થોડા સમય પહેલા જ અહીંયા ગામના લોકોને પીવાનું પાણી નહોતું મળતું. 24 કલાકે તેનો અહેવાલ પ્રસારિત કર્યો, તંત્ર દોડતું થયું અને આજે આ ગામમાં નિયમિત પાણી મળતું થયું છે. છે મોરબી જિલ્લાના વાંકાનેરનું તીથલા ગામ. આજે આ ગામના લોકોને સ્વચ્છ પીવાનું પાણી મળી રહ્યું છે, પરંતુ થોડા સમય પહેલા આ ગામના લોકો પીવાના પાણી માટે ટળવળતા હતા. તંત્ર અહીં પૂરતું પાણી સપ્લાય કરી શકતું નહોતું, જેના કારણે ગામના લોકો પરેશાન રહેતા હતા. લોકોને પીવા માટે ગંદા પાણીનો ઉપયોગ કરવો પડતો હતો. જે અવાડામાંથી ઢોર પાણી પીતા હોય તે જ અવાડાનું પાણી ગામ લોકોને વાપરવું પડતું. આવી સ્થિતિમાં તંત્ર તો ગામ લોકો સુધી નહોતું પહોંચ્યું, પણ ઝી 24 કલાકની ટીમ આ ગામ સુધી પહોંચી. ઝી 24 કલાકે ગામ લોકોની સમસ્યાઓ જાણી. ઝી 24 કલાક આ ગામ લોકોનો અવાજ બન્યો, ગામ લોકોની સમસ્યાનો અહેવાલ પ્રસારિત કર્યો. પહેલા પાણીની તો મુશ્કેલી હતી જ શરૂઆતમાં, પણ અવાડામાંથી પાણી ભરતા હતા અને ઝી ટીવી 24 કલાક વાળા આવ્યા અને એને આ બહુ એમાં મહેનત કરી અને એ પ્રશ્ન એનાથી સોલ્વ થયો અને અત્યારે અમારે 4 બોર અને નર્મદાનું પાણી ત્યારે મળતું જ નહોતું અને અત્યારે હવે મળવા માંડ્યું છે. એટલે એ બધું આજે કંઈક એમાં કર્યું હોય એ ઝી ટીવી 24 કલાકવાળાએ જ આ બધું મહેનત કરી. સામાન્ય રીતે ઉનાળામાં પાણીની થોડી ઘણી ખેંચ રહેતી હોય છે, જેથી એકાંતર પાણી કાપ મૂકવામાં આવતો હોય છે. એકાંતરા નહીં પરંતુ એક સપ્તાહ સુધી પાણી ન મળે તો શું કરવું તે વિકટ પ્રશ્ન બની જાય છે. આવો જ વિકટ પ્રશ્ન વાંકાનેર તાલુકામાં આવતા 8,000 થી વધુની વસ્તી ધરાવતા અને 8,000 થી વધુ માલ ઢોર ધરાવતા તીથવા ગામમાં હતો. પરંતુ ઝી 24 કલાક જયારે ગ્રામજનોનો અવાજ બન્યો ત્યારે ગ્રામ લોકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું અને આજે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ લોકોને પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવી આપી છે. આમાં ઝી ટીવી તરફથી બાંકાનેરના તીથવા ગામનો જે પાણીનો પ્રશ્ન રજૂ કર્યો હતો ત્યારે ખરેખર અવેડામાં ઢોરો માટે પાણી ભરવામાં આવતો હતા, પણ નજીકના માણસો કદાચ અવેડામાંથી ભરી જતા હશે. હાલમાં ત્યાં નર્મદાનું પાણી મળે છે અને એક બોર પણ કરી આપ્યો છે ને ગામમાં કોઈ પાણીનો પ્રશ્ન અત્યારે નથી અને સરપંચ પણ અત્યારે બોર થયા પછી બહુ ખુશ છે. અત્યારે આપણે નર્મદા યોજનાની જે જડેશ્વર જળ લાઈન જાય છે એના મારફત આપણે તીથવા ગામને સંપમાં પાણી આપી છીએ અને ત્યાંથી ગામને વિતરણની જવાબદારી ગ્રામ પંચાયતની હોય એટલે એ લોકો જુદા જુદા ઝોનિંગ કરી અને ગામની અંદર પાણીની વિતરણ વ્યવસ્થા પૂરી પાડે છે. છીવાડાના ગામમાં રહેતા લોકોને પણ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર દર વર્ષે પાણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં અનેક ગામમાં આજે પીવાનું સ્વચ્છ પાણી પહોંચતું નથી. લોકોને ના છૂટકે બોરના ક્ષારવાળા પાણી કે ગંદા પાણીનો પીવા માટે ઉપયોગ કરવો પડે છે, જેના લીધે પથરી સહિતના પાણીજન્ય રોગ થાય છે. ત્યારે સરકારને ઝી 24 કલાક માત્ર એક અપીલ કરી રહ્યો છે કે તંત્ર છેવાડાના ગામો સુધી સ્વચ્છ પાણી પહોંચાડે. હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, મોરબી. રાજ્યમાં વરસાદી માહોલ છે અને પ્રિમોન્સૂન કામગીરી પણ હવે પૂર્ણતાને આરે છે, પરંતુ ગીર સોમનાથના ઉનાના એક ગામની આંગણવાડી ખસ્તા હાલતમાં છે. બાળકો શિક્ષણ તો લઈ રહ્યા છે પરંતુ જીવના જોખમે કેવી પડી રહી છે અહીંયા બાળકોની તકલીફ, આવું જાણીએ.
પૂનાના છેવાડામાં આવેલા ઉમેજ ગામની આંગણવાડીના દ્રશ્યો છે. આ જર્જરિત આંગણવાડીની સ્થિતિ છેલ્લા 4 વર્ષથી આમ જ છે. જોખમી દિવાલો અને છતની નીચે બાળકો કરી રહ્યા છે અભ્યાસ. આંગણવાડીમાં 30 જેટલા ભૂલકાઓ આવે છે. છતની હાલત એટલી બધી ખરાબ છે કે જ્યારે બાળકો જમતા હોય ત્યારે પોપડા ખરે છે. જ્યારે વરસાદમાં તો પાણી પડે છે. જો વધુ વરસાદ પડે તો હવે આંગણવાડી પડવાની જ વાર છે. બાળકોની હાલત જોઈને આંગણવાડી વર્કરથી લઈ ગ્રામ પંચાયત સુધીના તમામ લોકોએ અનેક વખત મૌખિકથી લઈ લેખિતમાં રજૂઆત કરી હતી. તેમ છતાં જાણે કે તંત્રના પેટનું પાણી હલતું નથી. સાહેબ, આંગણવાડીને તો ઉપરથી સ્લેબના છે ને બે ભાગ પડી જાય છે, એટલે સાલુમાં પોપડા પડે છે. બાળકો અંદર ભણતા હોય છે તો સાલુમાં પોપડા પડે છે. ચોમાસાની અંદર વરસાદ આવે છે તો પાણી પડે છે. ઉચ્ચ કક્ષાએ પણ હું એમ કે રજૂઆત, લેખિત રજૂઆત કરેલી છે. 2024-7-2018 પણ રજૂઆત કરેલી છે. 6-6-2019 પણ એની લેખિત રજૂઆત કરેલી છે. કોઈ અધિકારી આંગણવાડી સુધી હજી સુધી કોઈ અધિકારી આવ્યો નથી. ને હું એમ કહું, બાળકોને ક્યાં ભણવા જવું છે ને શું કરવું છે તો હજી કોઈ એનો અધિકારી આવ્યો નથી અહીંયા સુધી. તો એ લોકો કહે કે રિપેરિંગ થઈ જશે, રિપેરિંગ થઈ જશે. પણ જો રિપેરિંગ તો ચોમાસા પહેલાં થઈ શકે તો એમ કે બાળકોને અમારે એમ કે ઉપયોગમાં આવે. અત્યારે જો અમારે અંદર એટલે અત્યારે તો 1.5 વર્ષમાં તો આખી નિશાળમાં પાણી પડે ને પોપડા પણ પડે. અનેક વખતે રજૂઆત કર્યા છતાં જાણે કે તંત્રના પેટનું પાણી હલતું નથી. જાણે કે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. એક નહીં પણ 4-4 વર્ષથી આંગણવાડીની હાલત જોવા તંત્રનો કોઈ અધિકારી પણ અહીં આવ્યો ન હોવાનો આરોપ મુકાયો છે. તો બીજી તરફ જવાબદાર અધિકારી માત્ર એટલું જ કહી રહ્યા છે કે અમને ફરિયાદ મળી રહી છે, તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે. સર, અમારે તો રજૂઆત સરકારશ્રીને એટલી જ કરવાની છે કે આંગણવાડીનું જલ્દી ને જલ્દી સમારકામ થાય, અથવા તો આ આંગણવાડી પાડી અને નવેસરથી નવી બનાવી આપે એવી અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ. ઉમેશ ગામનું આંગણવાડી જર્જરિત છે. અમારા તરફથી અમને મળેલી છે એની લેખિતમાં રજૂઆત. અમે તાલુકા પંચાયતને જાણ કરેલી છે અને ઉપલી કક્ષાએ પણ જાણ કરેલી છે. જે જિલ્લામાં પવિત્ર યાત્રાધામ ગીર સોમનાથ આવેલું છે તેના જ તાલુકાના ગામડાની આવી હાલત ખરેખર તંત્રની ઉદાસીનતા પર સવાલ ઉભા કરે છે. રજની કોટેચા, Z24 કલાક, ઉના. ગામડાઓમાં પશુપાલન વ્યવસાય ન માત્ર ખેડૂત અને પશુપાલક સમિત રહ્યો છે, પરંતુ શિક્ષિત યુવાનો પણ આ ધંધામાં સારી કમાણી નામના મેળવી રહ્યા છે. આવા જ પ્રગતિશીલ ખેડૂતના બે પુત્રો છે જેમણે ગણતરીના ભેંસોથી શરૂ કરેલી સફર આજે અનેક ભેંસો સુધી જઈ અટકી છે અને મેળવી રહ્યા છે મહિને લાખો નફો. કોણ છે આ યુવાનો? આવો જાણીએ. સાધિયેર ગામ આમ તો 2000થી વધુની વસ્તી ધરાવતું ગામ છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો રહે છે. પણ ગુણવંતભાઈ પટેલ નામના ખેડૂતના બે પુત્રોએ અનોખું કામ કર્યું છે. એન્જિનિયરિંગ અને ગ્રેજ્યુએટ એવા તેમના પુત્રોએ પોતાની કોઠા સૂઝથી પશુપાલનના વ્યવસાયમાં સારી નામના મેળવી છે. પરંપરાગત વ્યવસાયને અપનાવીને 10 ભેંસથી આજે 250 જેટલી ભેંસમાંથી દૂધની આવક ઉભી કરે છે. સાથે જ રોજનું 1600 લીટર દૂધ સુમૂલ ડેરીને પહોંચાડી રહ્યા છે, જેનો લક્ષ્યાંક 2000 લીટર સુધી પહોંચાડવાનો છે. સુમૂલ ડેરીએ પણ આ વ્યવસાય માટે વગર વ્યાજે લોન આપી યુવાનોને મદદ કરી છે. સારવાર માટે અમે એક્સ્ટ્રા સુમૂલ ડેરી માટે આવ્યા છીએ, પ્લસ અમે અમારો ડોક્ટર પણ એક રાખીએ છીએ. ને જેમ કે પશુઓની માવજત છે, પશુઓની માવજત આપણે ધારવે એ રીતે એની કરતાં પણ સારી રીતે કરવી પડે. એના માટે અમે 3 ટાઈમ હરરોજ પશુઓને નવડાવીએ છીએ ને એના માટે અમે ચારો પણ એક્સ્ટ્રા આપીએ છીએ. એક પશુઓને પણ ટોપલામાં આપણે ગણીએ તો ટોપલામાં અમે 4 કિલો આપીએ છીએ. એના માટે આપણે દૂધને સંકળાયેલું રહી. હાલમાં બધા એવું કહે છે કે પશુપાલનનો ધંધો એ બહુ અઘરો છે, પણ અમે બે ભાઈઓ છે આજે એસીમાં બેસીને પછી પશુપાલનનો ધંધો કરીએ છીએ. એના લીધે અમે લેટેસ્ટ ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે. પહેલા 10-15 જાનવર રાખતા હતા પહેલેથી,
ને લોકો પશુપાલનના ધંધામાં કન્ટિન્યુ રહ્યા. પપ્પાને એવી ઈચ્છા હતી કે અમે બંને ભાઈઓ છે તે કોઈ બીજા ધંધામાં આગળ વધીએ, પણ મારીને ભાઈને એવી રાય હતી કે પપ્પાના ફેમિલી બિઝનેસ છે તો એમાં જ આપણે આગળ વધીએ. મારે પર ડે 1600 લીટર દૂધ સુમૂલમાં ઉભોનું છું પર ડે. આ ધંધામાં મારે મેક્સિમમ 25-30% જેવું માર્જિન રહે છે. એક તરફ યુવાનો ખેતી અને પશુપાલનના ધંધાથી દૂર થઈ નોકરી અથવા અન્ય ધંધા કરી સ્થાયી થઈ રહ્યા છે, તેવામાં બંને ભાઈઓ વૈજ્ઞાનિક ઢબે અને પશુઓની ઉચ્ચ ઓલાદ ખરીદી તેમનું યોગ્ય પાલન કરી સારું કામ કરી રહ્યા છે. તેઓ ભેંસના ખોરાકની સાથે 30 થી વધુ માણસો સતત પશુઓની કાળજી રાખવાની સાથે નિયમિત આહાર પણ આપી રહ્યા છે. સાથે જ એક પશુ ચિકિત્સક નિયમિત ફાર્મની વિઝિટ લઈ યોગ્ય દેખરેખ રાખે છે. પશુઓના આરોગ્યની ચિંતાની સાથે દૂધ ઠંડુ રાખવા બીસીયુ પ્લાન્ટ અને પંખા અને પાણીની સુવિધા આપવામાં આવી છે. પશુઓની દિવસમાં 3 વાર સાફ સફાઈ કરવામાં આવે છે, જે માટે 70% ખર્ચ કર્યા બાદ પણ 30-40% જેટલો નફો દર મહિને થાય છે. આધુનિક રીતે પશુપાલનનો ધંધો કરતા અન્ય જિલ્લામાંથી લોકો તેમના ડેરી ફાર્મ અને સારી જાતના પશુઓને જોવા માટે આવી રહ્યા છે. આની અંદર રોકાણ કરવાથી આની અંદર 40% નફો આ લોકો મેળવતા રહેલા છે. તો ખરેખર આ ગુરુકૃપા ડેરી ફાર્મ એ બીજા માટે, અન્ય ખેડૂતો માટે એક આદર્શ છે કે જે ધંધો આ પશુપાલનનો વ્યવસાય આજે સુમૂલ ડેરી ઘરે બેઠા માર્કેટિંગ અને ઘરે બેઠા એ લોકોનું સેલિંગ થઈ રાખે છે. દર મહિને એને પૈસા મળી જતા હોય છે, એનું પેમેન્ટ મળી જતું છે. એટલે ઘરે બેઠા જો કોઈ ખેતી સાથે કોઈ જો ધંધો થઈ શકે એમ તો સારામાં સારો ધંધો આ પશુપાલનનો ધંધો છે. હું ઘણી વાર અહીંયા આવીને બેસું છું તો જોઉં છું કે બંને ભાઈની જે મહેનત છે અને લગન છે આ તબેલા પછાડી, સવારથી સાંજ લગી, સવારે 5 વાગે આવી જાય, સાંજે 6 વાગ્યા લગી એ લોકો અહીંયા રહે છે. ઢોરની કાળજી બી સારી કરે છે, સીસી કેમેરા ફોટેજથી એ લોકો ઢોરની કાળજી પૂરેપૂરી લે છે. એના માટે બી એ લોકો સ્પેશિયલ ઓપરેટર કે કયા ઢોરને કયું થયું હું થયું તે તરત એ લોકો માણસો બી એ લોકોને અહીંયા બહુ સારો એવો સ્ટાફ છે તે બી સારી સેવા કરે છે અને સારામાં સારું કામ કરી રહ્યા છે. ગુજરાતમાં ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવાથી સારી આવક મેળવી શકાય છે, જેથી જો પરંપરાગત રીતે ખેતી અને પશુપાલનમાં કાઢું કાઢવું હોય તો તમારી પાસે સારો એવો સમય છે. કિરણસિંહ ગોહિલ, ઝી મીડિયા, ઓલપાડ. ભણેલા ગણેલા યુવાનો પણ પોતાના વતનમાં આવીને આ પ્રકારની ઉત્તમ કામગીરી કરી રહ્યા છે, નફો પણ રળી રહ્યા છે. વરસાદની સિઝન છે અને સહજ રીતે વૃક્ષોના વાવેતર ક્યાંક ને ક્યાંક શરૂ થઈ ગયા છે, ત્યારે એક સેવાભાવી ઉદ્યોગપતિએ સુરતથી ગામના ઉત્સાહી યુવાનો સાથે માદરે વતન આવી 5000 વૃક્ષોનું વાવેતર શરૂ કર્યું. તમામ વૃક્ષોના વાવેતરથી લઈને તેના ઉછેરની પણ સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે. કોણ છે આ નેક આદમી અને શા માટે તેઓ કરી રહ્યા છે વૃક્ષારોપણ, આવું જાણીએ. અમરેલીથી સુરત સ્થાયી થયેલા ઉદ્યોગપતિએ માદરે વતનમાં અનોખું સેવા કાર્ય કર્યું. પોતાના ગામને હરિયાળું બનાવવા માટે વૃક્ષોનું વાવેતર કર્યું. ધીરુભાઈએ ગામને હરિયાળું બનાવવા 1 વર્ષ પહેલા સંકલ્પ લીધો હતો, જેમાં સુરત, અમદાવાદ અને વડોદરા રહેતા ગ્રામજનોએ પણ છેલ્લા 2 દિવસથી આ સંકલ્પમાં ભાગીદારી નોંધાવી છે. લીલિયા તાલુકાના છેવાડે આવેલા ઇંગુરાણા ડાંડ નામના આ ગામમાં વૃક્ષ વાવેતરનો પ્રારંભ સાવરકુંડલાના માનવ મંદિરના પૂજ્ય ભક્તિ બાપુના હસ્તે કરવામાં આવ્યો, જેમાં 140 થી વધુ બહારથી આવેલા યુવાનોએ પણ સારો ઉત્સાહ દેખાડ્યો હતો. આ ગામમાં અમે 5000 વૃક્ષ વાવ્યા અને સુરતથી ધીરુકાકા ઉકાણીએ જે સાથ સહકાર આપી અને 5000 વૃક્ષો અને ડ્રેનેજ પાઇપ લાઇન નાખી અને અમે ટપક પદ્ધતિથી આ ગામને ઘરિયાળું બનાવવાનો પ્રયાસ કર્યો છે. હાલ તો દુષ્કાળ અને ભૂતકાળની નીંદ સાથે આ અભિયાન શરૂ કરાયું છે, જેના કારણે ગામમાં બસ એક જ કામ ચાલી રહ્યું છે, જેમાં ક્યાં ટ્રેક્ટર દેખાઈ રહ્યા છે, કોઈ જગ્યાએ ખાડા ખોદાઈ રહ્યા છે. તમામ ખર્ચ કરનાર ગામના ધીરુભાઈ હોવા છતાં તેઓ સમગ્ર યુવાનોને યશ આપે છે, તે ગામ માટે ખૂબ જ ગૌરવની વાત ગણાવી છે. અમારો લક્ષ્યાંક 5000 વૃક્ષનો હશે.
અને 5000 વૃક્ષો ઉછરી જાય ગામમાં અને ગામ હરિયાળું બની જાય, વધારે વૃક્ષો અને વધારે વરસાદ. અમે આ દુષ્કાળ છે એને ભૂતકાળ કરી દેવા માંગીએ છીએ, એટલા માટે ઘણા ચેકડમો ઊંડા કર્યા અને હવે વૃક્ષારોપણ તરફ વળ્યા છીએ. છેલ્લા ઘણા વર્ષથી ઇંગોરાડા છોડી સુરત કામ અર્થે ગયેલા ગામના સેવાભાઈ ધીરુભાઈ ઉકાણીએ 7-8 માસ પહેલા જ ગામની ફરતે 11 જેટલા મોટા તળાવ બનાવ્યા અને ચોમાસું શરૂ થતા જ સાધુ સંતો અને યુવાનોના હાથે વૃક્ષારોપણનો પ્રારંભ કરાવ્યો. આ સેવાભાવી કાર્ય બાદ પોતાના વતન માટે કંઈ કરી શક્યા હોવાનો તેઓ ગર્વ અનુભવી રહ્યા છે. માણસને જીવન માટે પર્યાવરણની જરૂર છે, એના માટે અમે આગળ વધી રહ્યા છીએ કે પાણી રોકવું અને પર્યાવરણ સુધારવું. આજકાલ ટેમ્પરેચર એટલું બધું હાઈ જઈ રહ્યું છે, દુનિયાના લોકોને જીવવું મુશ્કેલ બની રહ્યું. હિંગોરણા ગામે યોજાયેલા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉડીને આંખે વળગે અને સમગ્ર સમાજે નોંધ લેવી પડે તેવી ઘટના બની. આ ગામે રહેતા ભરવાડ સમાજના 110 વર્ષના ગેલા બાપાએ પોતાના હાથે વડલાનું વૃક્ષારોપણ કર્યું. ત્યારે જો સમગ્ર સમાજ આ જ રીતે વૃક્ષો વાવી પોતે જતન કરે તો ચોક્કસ ગામ અને દેશ હરિયાળો બની શકે છે. કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી. ઘણી બધી એવી બાબતો છે કે જે શહેરો કરતા ગામડાઓ આગળ ચાલી રહ્યા છે અને આપણે જોયું ગામડાઓ શું કરી રહ્યા છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. ગામડું જાગે છે માં સમસ્યા જ નહીં, તમારા ગામની વિશેષતા પણ બતાવીશું. અમે બનીશું ગુજરાતના ગામે ગામનો અવાજ. તમારા ગામની સમસ્યાનો ફોટો કે વિડીયો પહોંચાડો અમારા વોટ્સએપ નંબર 7574-0110001 પર. દર્શક મિત્રો, ગામડું જાગે છે માં જો તમે તમારા ગામની કોઈ સમસ્યા, પ્રશ્નો કે વિશેષતાને દર્શાવવા માંગતા હો અને ઈચ્છતા હો કે Z24 કલાકના પ્રતિનિધિ તમારા ગામની મુલાકાત લઈ સરકાર સમક્ષ રજૂ કરે, તો તે માટે તમે પત્ર વ્યવહાર પણ કરી શકો છો. અમારું સરનામું છે Z24 કલાક, 201 વિનસ એટલાન્ટિસ, ગ્વાલિયા સ્વીટ્સ ની ઉપર, પ્રહલાદનગર રોડ, અમદાવાદ 380015. આ કાર્યક્રમના સહ પ્રાયોજક